ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? આજે આપણે શું કરવાના છે? રાઈટ, શું? પ્રેક્ટિસ ટાઈમ. ચલો તો જુઓ શું છે. ફર્સ્ટ નંબર, અમીનાસ વોટર બોટલમાં 1 લિટર વોટર સમાઈ શકે છે. શું છે? અમીનાસની વોટર બોટલમાં કેટલું 1 લિટર વોટર સમાઈ શકે છે? બરાબર, તેને 250 ml અને તેના ફ્રેન્ડ ગોવિંદે 150 ml વોટર પીધું. કેટલું પીધું અમીનાએ? 250 ml. અને તેના ફ્રેન્ડ ગોવિંદે કેટલું પીધું? પીધું 150 ml વોટર પીધું. હવે તેની બોટલમાં હાઉ મચ વોટર બાકી રહ્યું હશે? જુઓ અમીનાની બોટલમાં કેટલું વોટર સમાય? 1 લિટર. બરાબર છે, અમીનાએ કેટલું વોટર પીધું? 250 ml. અને તેના ફ્રેન્ડ ગોવિંદે 150 ml વોટર પીધું. તો હવે બોટલમાં હાઉ મચ વોટર હશે? તો એના માટે આપણે શું કરશું કે જે અમીનાએ અને ગોવિંદે જે વોટર પીધું છે, બરાબર છે, એનું એ શું કરશો? હા, શું કરશો? એનો એડિશન કરશો. બરાબર છે, તો અહીંયા લખીએ 250 ml વોટર, બરાબર છે, અને 150 ml વોટર. આ અમીનાએ પીધું અને આ ગોવિંદે પીધું. તો હવે ટોટલ કેટલું વોટર પીવાઈ ગયું, વપરાઈ ગયું? તો જુઓ, 0 ની અંદર 0 એડ કરો 0, 5 ની અંદર 5 એડ કરો 10, 10 નો 0 કેરી 1, 1 ની અંદર 2 એડ કરો 3, 3 ની અંદર 1 એડ કરો 4. તો 400 ml વોટર બંને થઈને પીધું. બરાબર છે, એટલે ટોટલ 400 ml વોટર પીવાય ગયું. હવે જુઓ બોટલમાં કેટલું વોટર હતું? 1 લિટર હતું. 1 લિટર એટલે કેટલા? 1000 ml. બરાબર, 1 લિટર એટલે 1000 ml થાય. હવે 1000 ml માંથી 400 ml વોટર તો પીવાઈ ગયું, તો હવે કેટલું વોટર બાકી રહ્યું? શું કરશું? વેરી ગુડ, શું કરશું? સબટ્રેક્શન. તો 1000 ml વોટર હતું, એમાંથી 400 ml વોટર પીધું. ml વોટર હતું, બરાબર છે, અને 400 ml વોટર પીધું. તો અહીંયા ml વોટર બાકી રહ્યું. ચલો શું કરશું? સબટ્રેક્શન. 0 માઇનસ 0 0 0 માઇનસ 0 0 0 માઇનસ 4. 0 માંથી 4 સબટ્રેક્ટ થશે, નહીં થાય. તો શું કરશું? વી વિલ બોરો. 1 બીકમ્સ 0 એન્ડ 0 બીકમ્સ 10. 10 માઇનસ 4 કેટલા રહેશે? 6, એન્ડ 0 ના 0. તો બોટલમાં કેટલું વોટર રહ્યું? યસ, 600 ml વોટર બાકી રહ્યું. બરાબર છે, અમીનાઝની બોટલમાં 600 ml વોટર બાકી રહ્યું હશે. ચલો નેક્સ્ટ, જો સેકન્ડ નંબર, યુસુફ ટી શોપ ચલાવે છે. 1 કપ ટી બનાવવા 20 ml મિલ્ક વાપરે છે. યસ્ટરડે તેણે 100 કપ્સ ટી બનાવી, તો તેણે હાઉ મચ મિલ્ક વાપર્યું હશે? જો યુસુફ શું કરે છે? ટી શોપ ચલાવે છે. બરાબર છે, 1 કપ ટી બનાવવા એણે કેટલું મિલ્ક વાપર્યું? જુઓ અહીંયા લખેલું છે 20 ml. બરાબર, 20 ml મિલ્ક વાપર્યું. યસ્ટરડે તેણે 100 કપ્સ ટી બનાવી. કેટલી બનાવી? 100 કપ્સ ટી બનાવી. તો તેણે હાઉ મચ મિલ્ક વાપર્યું હશે? તો જો અહીંયા લખ્યું 1 કપ ટી માટે કેટલું મિલ્ક જોઈએ? મિલ્ક બરાબર 20 ml. બરાબર છે, જુઓ 1 કપ ટી માટે કેટલું મિલ્ક? 20 ml. એ ટોટલ કેટલી કપ્સ બનાવી છે? 100 કપ્સ. તો 100 કપ્સ ટી માટે મિલ્ક બરાબર કેટલું? ચલો ક્રોસ ગુણાકાર, 100 કપ્સ ઇન્ટુ 20 ml મિલ્ક, બરાબર છે, ડિવાઈડ બાય 1. ચલો
હવે શું કરશું મલ્ટીપ્લિકેશન ચલો ડાયરેક્ટ 2 1 જા 2 કેટલા ઝીરો છે ડબલ ઝીરો અને આ ઝીરો બરાબર છે તો 2000 ml મિલ્ક થાય બરાબર પણ હવે જોઈએ 2000 ml થાય છે ફ્રેન્ડ્સ આપણને શું કીધું છે હાઉ મચ મિલ્ક વપરાય હશે તો પહેલા તો અહીંયા 2000 ml આવ્યો આન્સર હવે મને એક 1 લિટર બરાબર 1000 ml થાય બરાબર છે તો 2000 એટલે કેટલું થશે હે તો જુઓ અહીંયા 1000 ml બરાબર 1 લિટર તો 2000 ml બરાબર કેટલા લિટર 2 લિટર થાય ને તો તેણે 100 કપ્સ બનાવવા માટે કેટલું મિલ્ક વાપર્યું 2 લિટર મિલ્ક વાપર્યું હશે બરાબર છે તો યુસુફે 100 કપ્સ ટી બનાવવા માટે 2 લિટર મિલ્ક વાપર્યું હશે થર્ડ નંબર રાધાસ બ્રેનમાં બીમાર હતા ડોક્ટરે તેમને 200 ml મેડિસિનની બોટલ આપી શું રાધાના બ્રેનમાં શું હતા બીમાર હતા બરાબર છે અને ડોક્ટરે તેમને 200 મેડિસિનની બોટલ આપી હતી તેમણે 10 ડેઝ સુધી ડેલી મોર્નિંગમાં મેડિસિન લેવાની છે શું કેટલા ડેઝ સુધી 10 ડેઝ સુધી ડેલી મોર્નિંગમાં મેડિસિન લેવાની છે દરરોજ મોર્નિંગમાં તેમણે કેટલા ml મેડિસિન લેવી જોઈએ શું કે છે દરરોજ સવારે તેમણે કેટલા ml મેડિસિન દવા લેવી જોઈએ જુઓ પહેલા તો ડોક્ટરે તેમને કેટલા ml મેડિસિન આપી હતી 200 ml મેડિસિન આપી હતી કેટલા ડેઝ માટે 10 ડેઝ માટે બરાબર છે તો 200 ml 10 ડેઝ માટે આપી હતી અને શું કીધું છે કે તે દરરોજ કેટલી મેડિસિન તેમણે લેવી જોઈએ તો આપણે એક દિવસ એમને કેટલી મેડિસિન લેવી જોઈએ એ શોધવાનું છે તો જુઓ 10 ડેઝ માટે મેડિસિન બરાબર કેટલા ml છે 200 ml બરાબર છે માટે 1 ડે માટે મેડિસિન બરાબર કેટલી હવે શું કરશું ક્રોસ માર્કર તો 200 ઇન્ટુ 1 ડિવાઇડ બાય કેટલા 10 બરાબર છે 0 ગયો 0 ગયો તો કેટલા આવ્યા ફ્રેન્ડ્સ 21 20 તો 20 ml શું મેડિસિન લેવી પડે તો રાધાસના ગ્રેન્ડમાએ દરરોજ બરાબર છે 20 ml મેડિસિન મોર્નિંગમાં લેવી પડે જુઓ ફ્રેન્ડ્સ બુકમાં પેજ નંબર 80 ઓપન કરો શું છે આણંદ વિલેજમાં દૂધ મંડળી છે શું આણંદ ગામમાં એક દૂધ મંડળી છે ગીતા એન્ડ અમી ત્યાં 4 લિટર મિલ્ક લેવા ગયા ગીતા અને અમી શું દૂધ મંડળી પર 4 લિટર મિલ્ક લેવા ગયા હતા પરંતુ મિલ્કમેનને 1 લિટરનું માપ્યું મળતું નથી પણ મિલ્કમેન પાસે દૂધવાળા પાસે 1 લિટરનું માપ્યું મળતું નથી તેની પાસે 3 લિટર એન્ડ 5 લિટરના જ માપ્યા છે જો મિલ્કમેન પાસે કેટલા માપ્યા છે એક તો 3 લિટર અને બીજું 5 લિટર એ બે માપ્યા છે 1 લિટરનું માપ્યું નથી બરાબર છે છતાં પણ તે તેમને પૂરું 4 લિટર મિલ્ક આપે છે કેવી રીતે તો પણ એ એમને 4 લિટરનું મિલ્ક આપે છે કેવી રીતે વિચારો કેવી રીતે થોડું વિચારો ચલો જુઓ હું સમજાવું કેટલું હતું એમની પાસે જો અમી અને ગીતાને કેટલું મિલ્ક જોઈતું હતું 4 લિટર મિલ્ક જોઈતું હતું બરાબર છે મિલ્કમેન પાસે 1 લિટરનું માપ લેતો હતું જ નહીં બરાબર કયું હતું એક 5 લિટર એન્ડ 3 લિટર તો એ કેવી રીતે અમી અને ગીતાને 4 લિટર મિલ્ક આપશે જો શું કરશે મિલ્કમેન પહેલા તો આ 5 લિટરની અંદર મિલ્ક ભરી દેશે બરાબર છે આખો 5 લિટર મિલ્ક ભરી દેશે એમાંથી આ 3 લિટર છે એમાં
વાક્યની અંદર શું કરશે દૂધ રેડશે મિલ્ક રેડશે એટલે આ વાક્યમાં 3 લિટર મિલ્ક સમાશે બરાબર તો હજુ આમાં કેટલું બાકી રહેશે કોઈ કહેશો કેટલું રહેશે 5 લિટર હતું 3 લિટર આમાં રેડી દીધું તો કેટલું રહ્યું હા કેટલું રહેશે 2 લિટર બાકી રહેશે ને બરાબર છે તો આની અંદર 2 લિટર બાકી રહેશે રહેશે ને એવી જ રીતે શું કરશે હવે એ 2 લિટર અમી અને ગીતાની તપેલીમાં આપી દેશે બરાબર છે જો પછી શું કરશે ફરી પાછું એ જ રીતે 5 લિટર મિલ્ક આમાં ભરશે અને 3 લિટર આમાં રેડી દેશે બરાબર છે તો ફરી આમાં કેટલું રહેશે બીજું 2 લિટર મિલ્ક બાકી રહેશે તો ટોટલ થઈ ગયું કેટલું 4 લિટર મિલ્ક થઈ ગયું કે 4 લિટર મિલ્ક બરાબર છે પહેલા 2 લિટર રહ્યું એ આપ્યું ત્યારબાદ ફરી પાછું એ જ રીતે 5 લિટર હતું એમાંથી 3 લિટર રેડી દીધું તો ફરી 2 લિટર રહ્યું તો એ ફરી 2 લિટર આપ્યું તો 2 + 2 કેટલા લિટર થયું 4 લિટર તો મિલ્કમેન ગીતા એન્ડ અમીનાને આ રીતે 4 લિટર મિલ્ક આપશે ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ સમસમાં સમજ પડી હશે હવે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય